કેમ છે ભાઈઓ બધા મજામાં? તો આજે પાછા આપણે ન્યૂ એપિસોડ લઈને આવી ગયા છે. એઝ યુઝ્યુઅલ બોરિંગ એપિસોડ આપણે આવી ગયા છે પાછા રેસીપીના. પછી અમે નેક્સ્ટ ટાઈમ ક્યાંય જઈશું ફરવા તો આપણે એનો વ્લોગ બી બનાવશું. અત્યારે આપણે રેસીપીના કન્ટિન્યુ કરી ફોરેનમાં રેસીપી કઈ રીતના ઇન્ડિયન રેસીપી બનાવી એ થોડુંક જાણી લઈશું. શું તમે કોઈ આવો તો તમને મજા આવે, કોઈ બી જગ્યાએ જાઓ તો કઈ રીતના જુગાડ કરવો એ જ બધું આ વિડીયોમાં આપણે શીખીએ છીએ. જાણી લઈ શું બધું છે આવી રીતના. કોઈ તમે મારા ભાઈઓ કોઈ અહીંયા આવો તો બધા જોઈ શકો તમે કેવી રીતના જુગાડ કરીને બધું ભેગું કરીને કઈ રીતના બનાવવું આપણે ઇન્ડિયન ટેસ્ટ. ઓકે, આપણે શેફ બાજુ જઈએ. શેફ લોકો શું શું તૈયાર કરી રહ્યા છે, શું શું બનાવવાના છે જાણી લઈએ. આજની રેસીપીમાં શું શું એ લોકો એડ કરવાના છે, શેનું શાક છે, રોટલી બનાવવાના છે, પીઝા ખવડાવવાના છે, બાજરાના રોટલા રોટલા કરવાના છે, જોઈ લઈએ બધું હું શું કરવાના છે. ઓકે, તો ચાલો હવે હું સોફામાંથી ઊભો થઈને આપણે રસોઈ ઘર તરફ, રસોડા તરફ, કિચન તરફ પ્રસ્થાન કરીએ. જોઈ લઈ શેફ લોકો શું શું બનાવવાના છે. ચાલો આવી જાઓ. અહીંયા કીટુ શેફ બેઠા છે, સુધારે છે થોડું ઘણું, તમે જોઈ શકો છો. હાય કીટુ શેફ, હેલો. જોઈ શકો છો તમે ભીંડાનું સમારકામ ચાલી રહ્યું છે અત્યારે. કટિંગ ચાલે છે ભીંડાનું, એટલે એવું લાગે છે કે આજે ભીંડાનું શાક ખાવા મળશે. શું છે, કઈ રીતના ભીંડાનું શાક બનાવવાનો છો શેફ આજે? એટલે શું શું છે ભીંડાના શાકમાં, તમે કયો ગણી તમારી આ પબ્લિક ને? ભીંડાના શાકમાં તો નવીનમાં એક વસ્તુ છે. શું છે નવીનમાં? ભીંડો. ભીંડોના શાકમાં ભીંડો નવીન થોડું કહેવાય. તમને કહી દઉં, એકચ્યુઅલીમાં શેફ કહેવાનું ના પડે છે કે આપણે સસ્પેન્સમાં રાખીશું, પણ હું તમને કહી દઉં કે આજે દહીં ભીંડી બનાવવાના છે. એ બી ટેસ્ટફુલ, કાંઈ ન ઘટે. અરે રોટલી છે ઘઉંની, મસ્ત મજા. તો હવે શેફ ને બધું રેડી કરે છે, બધું સુધારાઈ ગયું છે બધું. હવે તેલ બેલ ગરમ કુરા મૂકે તો આપણે ત્યાં સુધીમાં જે અમે બધી નવી નવી વસ્તુ બાય કરી છે તમને બધી બતાવી દઉં, શો કરાવી દઉં શું શું ન્યૂ આપણે આવ્યું છે આજે કિચનમાં. પેલા છે આ દહીં છે અહીંયાનું, પેલા નાની એવી જ વસ્તુ, નાનું એવું જ પેકિંગમાં લાવ્યા છે. દહીં જો ભાવે કે મજા આવે તો કંઈક નેક્સ્ટ નવું કંઈ લાવશું, કારણ કે અમે વિચારીએ છીએ કે હવે કંઈક છાશ બાસ બનાવવાનું કરી, હવે કોલ્ડ્રિંકમાં થાકી ગયા છીએ. આ પછી અહીંનું બટર છે 250 ગ્રામનું બટર લાવ્યા છીએ આજે. આ બી બટર છે 250 ગ્રામ બટર લાવ્યા છીએ શાકમાં એમાં નાખવા. આ છે આપણે ટોમેટો સૂપ છે, અંદર ટોમેટોના નાના નાના કટકા આવે આપણે જે પ્લેન મળે છે, અહીંયા પેકિંગમાં જ આવી જાય ટોમેટો સૂપ છે રવિકોનું. પછી આ એક ન્યૂ આઈટમ છે, આઈસ્ક્રીમ છે, જોઈ શકો છો તમે. બેલ્જિયમનું છે ફેમસ આઈસ્ક્રીમ. પછી અહીંયા પાછી ન્યૂ આઈટમ છે, પછી મેં આપણે કીટું છે બધું ભરી લીધું છે એને મનગમતું ભાવવાનું, વફેલ્સ ને એવું બધી તમે જોઈ શકો છો. આમાં છે વફેલ્સ છે, આ બી છે, અને શું કહેવાય કીટું છે, શું કપ કેક કહેવાય આને, કારણ કે ઇન્ડિયામાં તો આપણે આ રીતના જોઈ નથી, અહીંયા થોડીક નવીન છે એટલે. બે કપ કેક લીધી છે, કપ કેક, કપ કેક, સોરી કપ કેક. આ જ વસ્તુ છે, બહાર કાઢીને બતાવી દઉં, જોઈ લ્યો. અંદર ઉપર ખાંડના દાણા છે, બ્રેડ જેવું છે, એકદમ ગળ્યું છે, મસ્ત છે, સ્વીટ આઈટમ છે. આપી કપ કેકનું થોડુંક મોટું વર્ઝન છે, આ રીતના આવે. પછી ડ્રાય બોક્સ લીધું છે, ડ્રાય ફ્રૂટનું બોક્સ છે, આલમંડનું, બદામનું ગુજરાતીમાં, જોઈ શકો છો તમે. ઓકે, પછી આ મોટા કપ કેક, બિગર સાઇઝ ઓફ કપ કેક, થોડુંક બોલવામાં તકલીફ થાય છે, વિથ ચોકલેટ, યુ સી ચોકલેટ બીન્સ સ્મોલર. ઓકે, ગોઠવી દઈ, ઇધર ગોઠવી દઈ, અધરવાઇઝ સેફ ખીજાઈ યો. પછી આ બ્લુ ચેરી છે, સોરી બેરી, બ્લુ બેરી છે. આપણે ફ્રૂટ ભાવતા નથી એટલે કંઈ એટલી બધી કંઈ ખ્યાલ ન હોય ચેરી કે બેરી શું કહેવાય, બહુ મસ્ત આઈટમ છે. બસ આટલું આજે ન્યૂ આવ્યું છે, જોઈ શકો છો તમે આઈસ્ક્રીમ કપ કેક ને બધું. હવે શેફે કીધા વગર બધા ઇન્ગ્રીડિયન્ટ્સને બધું એડ કરી દીધું છે. શેફને થોડી હવા આવી ગઈ છે, વાયડા થઈ ગયા છે, સરખા જવાબ નથી દેતા. તમને મેં કીધું હતું કે ભાઈ કેનું શાક બનાવવાનું છે ભીંડાનું, તો કે ભીંડામાં બીજું શું નવું છે, તો કે ભીંડો. આ વખતે એવું કહે, જોવો તમે કીધા વગર એમને કરી નાખ્યું. મારે વિડીયો બનાવવામાં મારે આ બધા લોકોને શું બતાવવું, આ રો મટીરિયલ કયું એડ કરો છો, હું તો હવે તમને આ બતાવી દઉં આમાંથી એડ કર્યું છે.
આ ઈમનું ઢાંકણું ખુલ્લું છે, જોઈ શકો છો. હવે મીઠું નાખે છે શેફ. ઓકે, તો હવે આ બધી આઈટમ અહીંયા આવી ગઈ છે, બનવાની ચાલુ થઈ ગઈ છે ભીંડાની સબ્જી. તો એ સબ્જી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આપણે આઈસ્ક્રીમ ખોલીને આપણે આઈસ્ક્રીમ ટ્રાય કરી લઈએ કેવું છે અહીંયાનું, ચેક કરી લઈએ શું છે એનો ટેસ્ટ બેસ્ટ બધું. થોડુંક હાર્ડ છે ઢાંકણું. ઓકે, યા દેખાવમાં તો મસ્ત છે આઈસ્ક્રીમ, તમે જોઈ શકો છો એકદમ ગાઢ છે. ખબર નહીં હવે અહીંયા ઠંડી જ છે એટલે આડું જામે ગયેલું જ લાગે છે. તો આપણે ટેસ્ટ કરી લઈ શું ટેસ્ટ છે આનો. ઓકે ઓકે, યો હવે આપણે જમીને ટેસ્ટ કરી લઈએ શું શું છે એમાં. ભાઈ મજા આવે એવું છે કે શું છે, કેવો ટેસ્ટ છે. અહીં ચોકલેટ એમાં છે, બધું ગળતું નથી. ચેક કરી લઈએ શું છે ટેસ્ટ મને એમાં. એકદમ પરફેક્ટ સોલિડ આઈસ્ક્રીમ છે, ગજબનું. આપણે ટ્રાય કરાવી દઈએ, શેફ શું કહે છે એના વિચાર જાણી લઈ. શું છે શેફ, કેવું છે? હાઈ ક્લાસ, કાઈ ના કેટે. આજે ભીંડાના શાકના આઈસ્ક્રીમ ખાઈ લઉં? હા હા, મજા આવશે, મસ્ત છે આઈસ્ક્રીમ. અમે ડબ્બો છે, કિલા જેવો તો લાગે છે, મજા આવશે. જલસો પર જોઈ લ્યો, આજે શેફ કઈક નવીન જુગાડ કર્યો છે. શું છે શેફ? લોટ છે, મને તો લોટ લાગે, તમને શું લાગે? હા લોટ છે, પણ સેટે જુગાડ કર્યો છે. ક્યાંક થી કાથરોડ ગોતી આવ્યા, જોવો તમે, જોઈ શકો છો તમે. એને કાથરોડ બનાવી છે, એમ કાથરોડ આમ આડાવડી આગી બાગી આમ ભાગે નહીં ને, એટલે નીચે જોવો નેપકીન પાયદરું છે, એટલે ચોઈટી રહી બાંધવામાં. હું ભી ભી તો તમને ખબર, લોટમાં બાંધવી પડે. કેમ તમને એમ લાગતું, જાવ મોટું કરીને કેમ ઊભો છો? સાચું હોયો જાવ સેફ. ખબર છે અમને ભાઈ, ઇન્ડિયા નથી જવું અમારે. હાલો ભાઈ, દરવાજો ખુલી જાય, આપણી ગાડી પડી છે અહીં પાર્કિંગમાં એકદમ ઘરની બાજુમાં. હવે તમને શેરી બતાવી દઉં. ઓકે ઓકે ઓકે, યો જોઈ લ્યો, આ આપણી શેરી છે, આપણા બાપની જ છે બધું. તમે જી મકાન કે બધું તમારું બધું આપણે ખરીદેલું છે, જોઈ શકો છો તમે. તમને દેખાય ત્યાં સુધી બધી ગાડીઓ, ગાડીઓ આપણી નથી, ગાડી એક જ આપણી છે આ પૈડી, બાકી ભાઈ એક કોઈ બીજી આપણી નથી, આપણા ખાલી મકાન જ છે. તમારે કઈ જો રહેવા બેવા આવવું હોય તો બેક સાઈડનો છે, જોઈ શકો છો તમે. ગાડીઓ જાય છે આવે છે, હવે આપણે બેક સાઈડને ત્યાં જોઈએ. ઠંડી બહુ છે ભાઈ, ફાડી નાખે એવી, એટલે બહુ શોર્ટમાં વિડીયોમાં તમને બતાવી દઈશ બહારનો વ્યૂ, નહીં તો રહે ને ઠરી જાય. આ ફૂટપાથ ઉપર આવી ગયો, નહીં તો કોઈ કોઈ ઉડાડી દે તો ભાઈ ભગવાન ભરોસે ક્યાં ગયા હતા કે બેલ્જિયમ ને પોઈ ગયા સ્વર્ગમાં. સ્વર્ગમાં વારો નહીં આવે, નરકમાં જ આવશે. જોઈ શકો છો તમે, આ ફૂલ શેરી છે પાછળની. યો ત્યાંથી ગાડીઓ આવે છે, અહીંયા વન વે જ હોય છે, બધા બહુ રૂલ્સનું પાલન કરે છે. જોઈ શકો છો તમે વન વેમાં, જ્યાં અહીંયા કોઈ વળશે નહીં. બીકોઝ ધ સાઇન ઇઝ લાઈક ધીસ, ઓન ધી રાઇટ એરો ધેન યુ હેવ ટુ ગો લાઈક ધીસ. યો સો જોઈ શકો છો, આ તમે વેરી બહુ લાંબી છે, ભૂરીઓ જાય છે, એને જવા દો, એનું કંઈ આપણે કામ નથી. ભૂરીઓ તો હવે કેટલાય મળે, ભારતવાળો મળે તો કહેવાય, તો આપણે એની અરે બેઠક કરી ચાર પાંચ વાતું કરી નવીન શું છે શું નહીં. જો પાછા આપણે ઘરી ગઈ ભાઈ, ઠંડીમાં હવે રહેવાતું નથી. જો આમનો બ્રિયું તો થીજી જાહું, ફોને નહીં પકડે ને કાંઈ નહીં, આગળના વિડીયો નહીં બનાવી શકી, બધું પાણી જાહે, કામે કાંઈ થાય નહીં, એટલે પ્રેમથી ઘૂસી જાય. જોઈ શકો છો આ મકાન છે આપણું, જો
હવે પાછા તમને મેં કીધું એમ ઇનસાઇડ બી જઈ શકીએ છીએ, આઉટસાઇડ બી જઈ શકીએ છીએ. ધેન વી ગો ઇનસાઇડ બીકોઝ ટુ મચ કોલ્ડ આઉટસાઇડ. લોક કરી દીધો, પાછા શેફની પંદરી આણમાં આવી જાય. ઓકે, શેફ ભાખરી બનાવવા માંડ્યા છે. લોયામાં જ અમે બનાવ્યું છે, યુઝલ હજી ઓલું અમને મળ્યું નથી, જે તવો આવે એ રોટલી કરવાનું. અને જોઈ શકો છો તમે શાક, શાક કમ્પ્લીટ થઈ જાય એટલે મસ્ત મજાનું યોગર્ટ જે આપણે દહીં કઈ નાખવાનું છે, એટલે દહીં ભીંડી હાઈ ક્લાસ થઈ જાય, એકદમ ફર્સ્ટ ક્લાસ સ્મેલ આવે છે. હજી થોડીક વાર હજી બટેટાને એવું થોડુંક કાચું છે એટલે થોડીક વાર હજી રાખીએ છીએ અમે. ભાખરી ફૂલાણી છે હવે મસ્ત મજાની. ઓકે ગાઈઝ, જોવો હવે કીટુ સાહેબ કેટલા ઇન્ટેલિજન્ટ છે. અમે આ પોપડમ પાપડ શેકી શેકીને ઓલા લોયામાં મરી ગયા. અમે આમાં શેકતા હતા, એક સાઈડથી બળી જતું હતું, ભેગું જ નથી થતું એક વખત ટાટી. અને કીટુ સાહેબ જોવો તમે કેટલું સ્માર્ટલી આ પાપડ શેકી નાખ્યું. એને આ પાપડ શેકતા એને 10 મિનિટ એ નથી, એટલે હું કહેવાય હવે 10 સેકન્ડ એ નથી થઈ. મિનિટ ક્યાં યાર, મિનિટ તો અમારે થાય છે ભાઈ, 5-5 મિનિટ થાય છે કે પાપડ શેકવામાં. જોઈ શકો છો તમે એ કોઈ ખૂણા કાંઈ બાકી નથી રહેતા, બધું કમ્પ્લીટ જોવો તમે. આને આગની જરૂર નથી. કીટુ સાહેબ ક્યાં હતા તમે અત્યાર સુધી યાર, જવાબ તો આપો. શીખવાડો તો ખરી યાર નાના ભૂલકાઓને, કાઈક તો બોલો યાર. નો નો વર્ડ્સ, એટીટ્યુડ મેટર. ઓકે, કીપ યુ સેફ હેવ અ એટીટ્યુડ, સી શોઈંગ એટીટ્યુડ, બટ આઈ લર્ન ફ્રોમ યુ હાઉ ટુ શેક પાપડ ઇન અ ઇન અ ઇન અ અને શું કહેવાય, ગ્લાસ ટોપ, ગ્લાસ ટોપ, સ્ટોપ ટોપ, ગ્લાસ ટોપ. Fully English, you know, yeah, this is in English, this is in not Dutch, this is not in Gujarati, also in Hindi, full English. Yo, hello guys, so our food is ready, thank you, chef decorate kare che, apne jain video mein batai devano je hu che hu hu nahi, pachi ek ado photo click kar lesu ke bhai memory re ne kaha banayu, have tumne lai jau shu shu banayu to joi sako cho tumhe. Yeah, you guys see ભીંડા સબ્જી, હિયર ઇઝ અ દહીં, ભાખરી બળી ગઈ છે થોડીક, યુ સી ઓલ ધ ભીંડા સબ્જી, કોકા કોલા. ઓકે સો ગાઈઝ, આ અમારું ફૂડ આજનું હતું, દહીં ભીંડીની છે, મસ્ત મજાનું જમી લઈ. ત્યાં સુધી આવજો, લવ યુ, ટેક કેર, પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર માય યુટ્યુબ ચેનલ એન્ડ સપોર્ટ ફોર યોર, જે તમારે કરવું હોય એ સપોર્ટ તો કરો જ છો. થેન્ક યુ સો મચ, હવે આપણે નવા એપિસોડમાં મળીએ. ઓકે, બાય બાય.